બનાસકાંઠા જિલ્લામાં ખેતરમાં ઝાટકા મશીનના વીજકરંટથી વધુ એક કિશોરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ડીસાના જૂના ડીસા પાસે રમતા રમતા 12 વર્ષીય કિશોરનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ડીસા તાલુકાના જૂના ડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માડી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 12 વર્ષીય નૈતિક માડી સાંજે રમવા માટે ગયો તે સમયે બાજુના ખેતરની ફરતે ફેન્સિંગ તારમાં વીજકરંટ ચાલુ કરેલ હતો અને રમતા રમતા નૈતિકનો જમણો હાથ તારને અડી જતાં તેને વીજકરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન પર પટકાયો હતો. તેનો જમણો હાથ દાજી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા. તેમજ ગંભીર હાલતમાં નૈતિકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ઇજાગ્રસ્ત નૈતિકનું કારણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈ અને હીરાલાલ પરમારે જણાવ્યું કે તેમનો ભત્રીજો નૈતિક રમવા માટે ગયો તે સમયે બાજુમાં ખેતર માલિક હીરાભાઈ પીતાંબરભાઈ સોખલાએ તેમનું ખેતર રમેશભાઈ નીનું નામ માડીને વાવેતર માટે આપેલું છે. જે રમેશભાઈ ખેતરની ફરતે તારમાં વીજલાઇનમાંથી વાયર મારફતે સીધો કરંટ મૂકેલો હતો અને રમતા રમતા નૈતિક આ તારને અડી જતા તેને કરંટ લાગ્યો હતો અને તેનું મોત થયું છે. આ ખેતરમાં અગાઉ વીજ કરંટ લાગતા કેટલાક રોજડા મરી ગયા અને હવે તેમનો ભત્રીજો પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે વીજ કરંટ મૂકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. અને રાત દિવસ ચાલુ રાખે છે, બંધ કરતો નથી. તે રમતો રમતો એને ખેંચી લીધો બાબલાને. તે અમે હું એક કલાક પછી અડધો કલાક મને ખબર નથી, હું ઊંઘાઈ ગયો હતો. તે હું જાતો સુધી છોકરો હતો તો બેઠાયેલો પડ્યો તારમાં. ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે, રાતના 10-10 ગોળા ચાલુ રાખે, દિવસે આખી લાઈન ચાલુ રાખે, ડાયરેક્ટ લાઈન. રમેશભાઈ નાનો રામ માળે ઉધર રાખેલું છે. એમનો વોક છે રાત્રિના કેટલા તો રોજ મરી ગયા. હીરાલાલ કાળુભાઈ માળી પરમાર છું. મારા ભત્રીજો થાય, આજે જેને કરંટ આવ્યો છે એ ભત્રીજો થાય છે, મારા ભાઈનો છોકરાનો છોકરો. આ છોકરો ત્યાં આગળ બાજુના ખેતરમાં હીરાભાઈ પીતંબરભાઈ સાંકલાનું ખેતર છે, એમને ઉદ્ધડ જમીન એક માળીને નેનુરામ કરીને રમેશભાઈ નેનુરામ માળીને આપેલું છે અને એમના ઉદ્ધડ એમને આપેલું છે. અને એમને ટક્કર કરવાને આજથી 3 મહિના પહેલાં પણ અમે જાણ કરી હતી કે 4-5 રોજડા પણ મરી ગયેલા અને ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે, કરંટની ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે. તે છતાંય અમે એમને જાણ કરેલી, તે છતાંય એમને કોઈ પગલાં લીધા નથી. અને તે છતાંય આજે છોકરો ત્યાં આગળ ગયો અને અમારી બાજુની અંદર બાજુમાં જ વાડ અડીને છે અને બાજુમાં વાડને અડીને છોકરો કરંટમાં ફસાઈ ગયો. આ તો અમે ત્યાં આગળ એકદમ ગયા ત્યાં સુધી તો છોકરો ત્યાં ત્યાં પતી ગયો હતો અને નેટ અમે છોડાવીને એને બહાર કાઢ્યો છે. એટલે યોગ્ય પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી પ્રાર્થના. બીજું કોઈ નથી. અમે તો હવે છોકરો તો ગુમાવી નાખ્યો છે પણ હવે એમને કોઈ સજાને પાત્ર કોઈ બને એવું કોઈ કદમ પોલીસ અને બીજાને કોઈ આવું આગળ ના થાય એનું ખાસ ધ્યાન રાખો.